સુરતના લિંબાયત વિસ્તારમાં ન્યૂઝ ચેનલના કેમેરામેન સાથે લિંબાયત પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું, તેની સામે સુન્યાય મેળવવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. લિંબાયતમાં રહું છું અને આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા. જે પરમ દિવસે લિંબાયતમાં રાતની ઘટના હતી તે દરમિયાન મેં જે રિપોર્ટિંગ કરવા ગયેલો અને મેં 6-7 વર્ષથી પત્રકારમાં કામ કરું છું તે દરમિયાન પોલીસ દ્વારા જે મારા સાથે વર્તન થયું, ખાસ કરીને જે પીઆઈનો રાઇટર પિનલ ચૌધરી દ્વારા મારા ઉપર ઘસી આવ્યા 5-6 પોલીસવાળા ઘરાએ ધમકાઈને મારો મોબાઈલ જપ્ત કરી લીધું અને મને 2-3 કલાક પોલીસ સ્ટેશનમાં વગર ગુને બેસાડીને મને ટોર્ચર કરવામાં આવ્યું ને જ્યાં ત્યાંના પીઆઈ છે એમ વી મકવાણા એ મારા સાથે ઉદ્ધર વર્તન કે મારા 6-7 જ મહિના બાકી છે રિટાયરમેન્ટમાં, તમે પત્રકારો જે થાય તમે કરી લો એમ કરીને પત્રકારોને વિરુદ્ધમાં અભણ્ય ટિપ્પણી કરવામાં આવ્યું અને ગેરવર્તન કરીને મને ધક્કા મારીને લિંબાયત પોલીસમાં 2 કલાક બેસાડીને મારા મોબાઈલમાં જેટલી ક્લિપિંગ હતી એ ડિલીટ કરીને મને ધમકાવવામાં આવ્યો. એ વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરમાં અને કાલે અમે સીબીમાં પણ આવેદન આપવામાં આવેલા ને જ્યાં પીઆઈ સાહેબ છે એમના વિરુદ્ધમાં પહેલાં ડિંડોલીમાં પણ 45 જેટલી ફરિયાદ થઈ હતી ને પહેલાંથી એ વિવાદિત પીઆઈ છે. આજે લિંબાયતમાં પણ જે માહોલ વધારે જ ખરાબ થઈ ગયેલું છે, ગુનાખોરીથી લઈને બધી જ વાતમાં કોઈ રજૂઆત કરવા જાય છે તો આ લોકો એના ઉપર ચડી ગયે છે. આખી પોલીસ સ્ટાફ એને ડરાઈ ધમકાઈને ભગાવી દેશે. જ્યારે પત્રકારના સાથે એવું વ્યવહાર કરી શકે છે તો આમ પબ્લિકનો શું થાય એ વિચારવા જેવી વાત છે. એને આજે અમે આવેદનપત્ર આપવા આવેલું.